અંકલેશ્વરની કડકિયા કોલેજમાં આંતર કોલેજ વ્યાખ્યાન માળા અંતર્ગત ઓનલાઈન કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વર રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત આર્ટ્સ સાયન્સ અને કોમર્સ કોલેજના બીએનએસયુજી આંતર કોલેજ વ્યાખ્યાનમાળા અંતર્ગત વિચલ પ્લેટફોર્મ પર ઓનલાઈન વ્યાખ્યાન ઉજવવામાં આવ્યું હતું। એસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર જયશ્રી ચૌધરીએ સૌને આવકાર્યા હતા અને વક્તાઓ વિજયકુમાર જોશીનો વિસ્તૃત પરિચય કરાવ્યો હતો। એમ કે કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર વિજયકુમાર જોશીએ આદર્શ શિષ્ય વિષય ઉપર વ્યાખ્યાન આપતા કહ્યું કે આપણા ભરૂચ જિલ્લાના મિયા માત્ર ગામના વતની અને જાણીતા સાહિત્યકાર સુંદરમની આ સુપ્રસિદ્ધ પંક્તિઓ માનવ થાવ તો ઘણું અને પૂરા સન્માન સાથે થોડો ફેર શબ્દ ફેર કરીને કહી શકીએ કે સાંપ્રત સમયમાં હું શિક્ષક થાવ તો ઘણું એ મંત્ર પ્રત્યેક શિક્ષકે અપનાવવા જેવો છે। વિનોભાવ અને ટાંકતા તેમણે જણાવ્યું હતું કે શિક્ષક બુદ્ધિશાળી સમજણ અને ભાવનાત્મક અને સર્જનાત્મક હોવો જોઈએ। તેમણે આ વિષય પર શિક્ષક અંગેની વિશેષ સમજ પણ આપી હતી। રાષ્ટ્રીય સેવા સમાજના હમણાં મહત્વપૂર્ણ કામગીરી કરે છે। સંસ્કૃતમાં કહે છે કે આચાર્ય દેવો ભવ, અહીં આચાર્ય એટલે શિક્ષક ને આચાર્ય એટલે કે શિક્ષક ને આચરણ દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ સમાજ સમક્ષ આદર્શ પ્રસ્તુત કરવાનો છે તેમ તેમણે પોતાના ઓનલાઈન વ્યક્તિમાં। તો બીજી તરફ ડોક્ટર જયશ્રી ચૌધરીએ કાર્યક્રમને સંપર્ક કરતા કહ્યું હતું કે આપના હું શિક્ષક થાઉં તો ઘણું એ મંત્રને અમે હૃદયના અંકિત કરી લઈશું। આધુનિક સમયમાં માત્ર શિક્ષણધારી જ નહીં પણ પ્રેમ લાગણી અને સહાનુભૂતિની પણ પૂર્ણ શિક્ષકોની જરૂર છે અને આજે શિક્ષણની પ્રતિયુક્તિ શિક્ષણની એપ અને નવી ફિલ્મ પુસ્તક શિક્ષણની વિવિધ વેબસાઇટ વગેરેની માહિતગાર અને સતત અપડેટ રહેતા શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓના મનમાં આદર અને સન્માનની ભાવના રહેશે। એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પ્રોફેસર રાજેશ પંડ્યા આભાર વિધિ કરી હતી। ઓનલાઈન યોજાયેલા આ પ્લેટફોર્મ ઉપર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ તેનો લાભ લીધો હતો।